સૌથી પહેલા આ અગાઉનું પ્રેક્ટિકલ નંબર 2 ઓપન કરીશું જેમાં દરેક સ્લાઇડને અલગ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપેલ હાલ દરેકને સિલેક્ટ કરીને એક સાથે ફક્ત એક જ ઇફેક્ટ આપીશું જેથી એનિમેશન ઇફેક્ટને અલગથી જોઈ શકાય એનિમેશન ત્યાં સ્લાઇડના દરેક ઓબ્જેક્ટને અલગથી એનિમેશન આપી શકાય સિલેક્ટ કરતા આ પ્રકારના એન્ટ્રાન્સ ઇફેક્ટ જોઈ શકાય છે જેનો આજે આપણે ઉપયોગ કરીશું એન્ટ્રાન્સમાં કોઈ પણ ઇફેક્ટને સિલેક્ટ કરીશું તે ઇફેક્ટ તે ઓબ્જેક્ટ પર જોવા મળશે તે જ રીતે બીજા ઓબ્જેક્ટ પર બીજી ઇફેક્ટ તેમાં પણ સમયમાં ફેરફાર કરી શકાય બીજી સ્લાઇડમાં પહેલા ઓબ્જેક્ટને ઇફેક્ટ આપીશું ત્યાર પછી ઇમેજને પણ આપીશું ઇફેક્ટ અને લાસ્ટ ઓબ્જેક્ટને પણ આપીશું ઇફેક્ટ તે ઇફેક્ટમાં પણ ફેરફાર કરી શકાય તો આ પ્રકારે વારાફરતી દરેક સ્લાઇડમાં જેટલા ઓબ્જેક્ટ હોય તે દરેક ઓબ્જેક્ટને એન્ટ્રાન્સ માટેની ઇફેક્ટને સેટ કરી શકાય તેમાં સમયમાં પણ ફેરફાર કરી શકાય તેમજ તે દરેક માટે યોગ્ય લાગે તેવી ઇફેક્ટને સિલેક્ટ કરીશું તો આ પ્રકારે એક્સેલ સ્લાઇડ માટે ઇફેક્ટને આપી ત્યાર પછી પાવરપોઈન્ટ સેમ સ્ટાઇલ પાવરપોઈન્ટમાં પણ આપીશું બધાને ઇફેક્ટ તે જ રીતે આઉટલુકમાં પણ દરેક ઓબ્જેક્ટને ઇફેક્ટ આપીશું અને અંતે એક્સેસની સ્લાઇડમાં પણ તમામ ઓબ્જેક્ટને ઇફેક્ટ સિલેક્ટ કરીશું તો આ પ્રકારે એનિમેશન આપી શકાય હવે દરેક સ્લાઇડમાં એનિમેશન સેટ કરેલ છે F5 કી પ્રેસ કરતા પ્રેઝન્ટેશન શરૂ થશે ત્યાં દરેક ક્લિકે વારાફરતી એક એક ઓબ્જેક્ટ જોવા મળશે અને નેક્સ્ટ આપતા ઓટોમેટિકલી ટ્રાન્ઝિશન ઇફેક્ટ પણ સાથે જોવા મળશે તો આ પ્રકારે પ્રેઝન્ટેશનમાં જરૂરિયાત મુજબ એનિમેશન સેટ કરી શકાય તો આ પ્રકારે કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જલ્દી મળીશું નવા વિડીયોમાં